વાંકાનેરમાં વેપારીને બે વ્યાજખોરોએ ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ વાંકાનેરમાં બે વ્યાજખોરોના ત્રાસની ઘટના સામે આવી છે કરિયાણાના ધંધાર્થી પાસેથી બંને વ્યાજખોરોએ પઠાણી ઉઘરાણી કરી હતી સમગ્ર મામલે યુવકે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે વેપારીએ એક શખ્સ પાસેથી પાંચ લાખ લીધા હતા જેની સામે ત્રણ લાખ ચૂકવ્યા હતા તો બીજા શખ્સ પાસેથી બાર પોઇન્ટ પચાસ લાખ લીધા હતા જેની સામે અઠયાવીસ લાખથી વધુ ચૂકવાયા હોવા છતાં બંને શખ્સો ધમકી આપતા હોવાની ફરિયાદ વાંકાનેર પોલીસ મથકે નોંધાઈ છે તોરાણા ગામના પાટિયા પાસે ઇંગ્લિશ દારૂની પાંચ બોટલ સાથે એક કિસમ ઝડપાયો બનાવની મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન તોરાણા ગામના પાટિયા પાસે આરોપી જગમલભાઈ ભગવાનજીભાઈ દોડકિયા રૂપિયા અઢારસો પંચોતેરની કિંમતની પાંચ નંગ વિદેશી દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે નાની બજાર પાસેથી ઇંગ્લિશ દારૂ સાથે એક ઝડપાયો બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર નાની બજાર પાસે મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમયે આરોપી કિરણભાઈ ઉર્ફે બેબો નાગજીભાઈ દેગામાં રૂપિયા ચારસો પચાસની કિંમતની વિદેશી દારૂની બોટલ સાથે મળી આવ્યો હતો જેથી પોલીસે ગુનો નોંધી તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મોરબીમાં બાઇકમાં દારૂની હેરાફેરી કરતો એક શખ્સ ઝડપાયો બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર મોરબી તાલુકા પોલીસની ટીમ આરોપી યતીશભાઈ બાબુભાઈ મુછડિયા રૂપિયા બાઇક પર નીકળતા પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી જેમાં આરોપી યતીશ પાસેથી રૂપિયા સાતસો પચાસની કિંમતની વિદેશી દારૂની બે બોટલ મળી આવી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી બાઇક તેમજ દારૂના જથ્થા સહિત કુલ કિંમત રૂપિયા ત્રીસ હજાર સાતસો પચાસનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હળવદ ધ્રાંગધ્રા હાઇવે પર બાઇકનો અકસ્માત નો બચાવ કાકાનું મૃત્યુ બનાવની મળતી માહિતી અનુસાર ફરિયાદી કાંતિભાઈ પુનાભાઈ ડુંબીલે ફરિયાદ નોંધાવી છે કે તેમનો દીકરો રિપેશ તથા તેના ભાઈ ખીમરાજ બંને બાઇક નંબર જી જે ચોત્રીસ એલ એકોતેર છન્નુવાળું લઈને તેમના વતન છોટા ઉદેપુર જવા માટે નીકળ્યા હતા એ વખતે બાઇક રિપેશ ચલાવી રહ્યો હતો અને પાછળની સીટમાં ખીમરાજભાઈ બેઠા હતા તેઓ હળવદ ડાંગત્રા હાઇવે પર જઈ રહ્યા હતા જેને પગલે શક્તિનગર મુરલીધર હોટલ સામે રોડ પર ડિવાઇડર તેમનું મોટર અથડાયું હતું જેને પગલે ખીમરાજભાઈ પડી ગયા હતા અને તેમને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને એકસો આઠ મારફત હળવદના સરકારી દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા માળિયામાં જૂના ગાટીલા ગામના બસ સ્ટેન્ડ પાસે છરી સાથે એક શખ્સ ઝડપાયો બનાવની મળતી માહિતી અનુસાર માળિયા પોલીસની ટીમ જૂના ગાટીલા ગામના બસ સ્ટેશન પાસે પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન આરોપી વિનોદ ચંદુભાઈ ઉપાસરિયા મળી આવ્યો હતો પોલીસે તેને અટકાવી તેની તલાશી લીધી હતી જ્યાં વિનોદ પાસેથી ધારદાર અણીવાળી છરી મળી આવી હતી જેથી પોલીસે તેની અટકાયત કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મોરબી કુબેરનગરમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમ જબ્બે બનાવની મળતી માહિતી અનુસાર મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી એ સમય દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કુબેરનગર ખાતે આરોપી ધીરજ ગોવિંદભાઈ ચાવડા અને અરવિંદ રામભાઈ ચાવડા રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો રાખી તેનું ગેરકાયદેસર વેચાણ કરે છે આ બાતમીના આધારે પોલીસે ઘટના સ્થળે દરોડા પાડ્યા હતા જે આરોપી ધીરજ મળી આવ્યો હતો અને મકાનમાંથી રૂપિયા બત્રીસ હજાર ત્રણસોની વિદેશી દારૂની કુલ સત્તોતેર નંગ બોટલ મળી આવી હતી જ્યારે આરોપી અરવિંદ સ્થળ પર હાજર મળી આવ્યો ન હતો તેને ઝડપવા વધુ હાથ આવી છે માળિયાના બગસરા ગામે સગીરાએ ગળે ફાંસો ખાઈ અંતિમ પગલું ભર્યું આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર માળિયા તાલુકાના બગસરા ગામે રહેતી સત્તર વર્ષીય શિલ્પાબેન રામજીભાઈ અખિયાણી નામની સગીરાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો જેને પગલે પરિવારજનો દ્વારા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા મોરસાબી માટેના ઢગલા કરી નાસી જનારા અજાણ્યા શખ્સોનો ત્રાસી યથાવત માળિયા ફાટક પાસે અજાણ્યા શખ્સો દ્વારા ઓવરબ્રિજમાં માટીનો ઢગલો ખડકાવવામાં આવ્યો છે આ માટીના ઢગલાએ રોડની મોટા ભાગની જગ્યા રોકી છે માંડ માંડ વાહન ચાલકો નીકળે નીકળે તેટલી રોડ પર જગ્યા બચી છે જેના કારણે દરમિયાન કોઈ મોટા વાહનો ત્યારે અંધારામાં માટીના ઢગલા ન દેખાય તો વધુ સ્પીડથી આવતા વાહનો માટીના ઢગલા સાથે અથડાય તો મોટો અકસ્માત થવાની ભીતિ રહેલી છે તેથી રોડ ઉપર ખડકાયેલ આ માટીના ઢગલા તાત્કાલિક દૂર કરવાની માંગ કરવામાં આવી છે મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં સાત આરોપીની જામીન અરજી આવતીકાલે નિર્ણય આવવાની શક્યતા મોરબી ઝૂલતો પુલ કેસમાં નવ પૈકી સાત આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી પર આજે બંને પક્ષે પોતાની દલીલ રજૂ કરી હતી અને હવે તારીખ ચારની મુદત પડી છે ત્યારે તારીખ ચારના ના રોજ કોર્ટ જામીન અરજી મામલે હુકમ સંભળાવી શકે છે